દર્શક મિત્રો હું છું બુજા ટંડેલ સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર વાપીના મોરાઈ તળાવ પાસે બે બાળકો રમતા રમતા અચાનક ડૂબી જતા સનસની વલસાડના હાલરમાં આવેલ નિરન એપાર્ટમેન્ટમાં મીટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા દોડધામ એપાર્ટમેન્ટમાં 10થી વધુ ઘરોના મીટરો બળીને ખાખ પાડી પ્રજાપતિ હોલ સામે હવે પર કાપડ ભરીને જતા પિકઅપ ટેમ્પોને આઈસર ટેમ્પો ચાલકે પાછળથી ટક્કર મારતા પલટી માર્યો વાપી હાઈવે પર એક હોટલની બાજુમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ હવે સમાચાર વિસ્તારથી પાડી દિશો શાળા ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ જિલ્લામાંથી કુલ 2268 જેટલા મતદાતાઓએ પાડી ખાતે મતદાન કર્યું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત સામાન્ય ચૂંટણી 2021નું આજે સમગ્ર રાજ્યમાં યોજાઈ રહી છે જેમાં ખાસ કરીને 9 જેટલા ખંડ છે પરંતુ 2 ખંડ બિનહરીફ જાહેર કરાયેલા છે અને પાડી ડીશો શાળા ખાતે 7 ખંડમાં ચૂંટણી યોજાઈ હતી વલસાડ જિલ્લામાં કુલ 2268 જેટલા મતદાતા છે અને ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે ચૂંટણી શરૂઆતથી પારદર્શક રીતે થઈ હતી આ સાથે કોવિડ-19નું પાલન પણ કરવામાં આવ્યું હતું આગામી 28 સપ્ટેમ્બરના રોજ મત ગણતરી માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ ઉમેદવાર જાહેર થશે સરકાર દ્વારા નોટિફિકેશન દ્વારા ગેઝેટ બહાર પાડવામાં આવશે વલસાડ જિલ્લામાંથી અલગ અલગ બુથ પ્રમાણે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે મતદાન મથક પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સમાપન થઈ હતી ચૂંટણી અધિકારી તરીકે KF વસાવાએ ફરજ બજાવી હતી ચૂંટણી અંગે સમગ્ર જાણકારી તેઓએ આપી હતી ચૂંટણી અધિકારી જિલ્લાનો અને જિલ્લા શિક્ષણ અધિકારી કિશન વસાવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત સામાન્ય ચૂંટણી 2021નું આજે સમગ્ર રાજ્યની અંદર આયોજન થઈ રહ્યું છે એમાં ખાસ કરીને 9 જેટલા ખંડ છે પરંતુ જે 2 ખંડ છે એ બિનહરીફ જાહેર કરેલા છે અને આજ રોજ 7 ખંડની ચૂંટણી અહીંયા થઈ રહી છે વલસાડ જિલ્લાની વાત કરીએ તો ખાસ કરીને 2268 જેટલા મતદાતાઓ છે અને ખૂબ સરસ રીતે ચૂંટણીનું જે માહોલ છે એ શાંતિપૂર્ણ માહોલમાં શરૂઆત થઈ છે પારદર્શક રીતે થયું છે અને સાથે સાથે કોવિડ-19ની જે ગાઈડલાઈન છે એ કોવિડ-19ની જે ગાઈડલાઈન છે એનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે થેન્ક યુ ઓલરેડી જે મતગણતરી છે એ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવશે 28મી તારીખે મતગણતરી થશે એ જ દિવસે જાહેર કરવામાં આવશે અને ત્યાર પછી જે ઉમેદવાર જાહેર થશે એ સરકારશ્રી દ્વારા નોટિફિકેશન દ્વારા એ ગેજેટમાં પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે ઓલરેડી વલસાડ જિલ્લા માટે આપણે 6 જેટલા તાલુકા છે એના માટે 2 તાલુકા પ્રમાણે 3 બૂથનું આપણે આયોજન કરવામાં આવેલું છે અને એ બૂથ પ્રમાણે એ સંખ્યાના આધારે બૂથ નક્કી કર્યા છે અને એ રીતે આયોજન થયેલું છે DCU હાઈસ્કૂલ ખાતે વલપારડી વાપીના મોરાઈ તળાવ પાસે 2 બાળકો રમતા રમતા અચાનક ડૂબી જતા સનસની તળાવમાં ડૂબ્યા બાદ બંને બાળકોની બીજા દિવસે લાશ મળતા ફાયર વિભાગની ટીમે બહાર કાઢી વાપી તાલુકાના મોરાઈ તળાવ પાસે 2 બાળકો રમતા રમતા અચાનક ડૂબી જતા ગામમાં ચકચાર મચી જવા પામી હતી ઘટનામાં બંને બાળકો તળાવમાં ડૂબ્યા હતા જેની લાશ બીજા દિવસે
फायर फाइटर की टीमें बहार काढ़ी थी। वलसाड जिल्ला में छेल्ला 3-4 दिवसों वरसाद पड़ता तळाओ में पानी की धोधमार आवक थई छे, त्यारे वापी में पण सारो एवो वरसाद वरस्यो छे, जेथी तळाओ में पानी की नोंधपात्र आवक जोवा मळी छे। तेवामां वापीना मोराय तळाव में 2 बाळको डूब्या होवानी घटना सामे आवी हती, ज्यां तळावनी नजीक बाळको रमता समय अचानक एक 9 वर्षनो अने एक 10 वर्षना बन्ने बाळकोनुं डूबी जवाथी मोत निपज्युं हतुं। आ बन्ने बाळको डूब्या होवानी जाण पोलीस अने फायर विभागने करता तेओ घटनास्थळे पहोंच्या हता। फायर विभागनी टीमे भारे झेमत बाद बन्ने बाळकोनी लाश बहार काढी हती। बाळको तळाव नजीक रमता हता त्यारे आ घटना बनी होवानी જાણકારી મળી રહી છે। બાળકો ડૂબ્યા તેના બીજા દિવસે બંનેની લાશ મળી હતી। 2 બાળકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી અને મોરાઈ ગામે બંને બાળકોના મૃત્યુને લઈ શોકની લાગણી પ્રસરી ગઈ હતી। ઘટના અંગે વાપી ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વલસાડના હાલારમાં આવેલ નિરણ એપાર્ટમેન્ટમાં મીટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા દોડધામ। એપાર્ટમેન્ટમાં 10થી વધુ ઘરોના મીટરો પડીને ખાક। વલસાડના હાલરમાં આવેલ નિરણ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલ મીટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી। ઘટના બનતા જ એપાર્ટમેન્ટના લોકો નીચે દોડી આવ્યા હતા। ગણતરીના મિનિટમાં ફાયર વિભાગની ટીમ દોડી આવતા આગ પર કાબૂ મેળવ્યો હતો। એપાર્ટમેન્ટમાં 10થી વધુ ઘરોના મીટરો બળીને ખાક થઈ જવા પામ્યા હતા, જોકે બાદમાં વીજ વિભાગની ટીમ પણ આવી પહોંચતા કામગીરી હાથ ધરી હતી। ઘટનાને લઈ તમામ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો। મહિલા સહિત બાળકો અને પુરુષો પણ એપાર્ટમેન્ટ નીચે આવી ગયા હતા, જોકે આગ કાબૂમાં આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો અને સદનસીબે મોટી દુર્ઘટના બનતા ટળી હતી। પાડી પ્રજાપતિ હોલ સામે હાઈવે પર વલસાડથી વાપી તરફ જતા ટ્રેક ઉપર કાપડ ભરીને જતો પિકઅપ ટેમ્પોને આઈસર ટેમ્પો ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અને પિકઅપ ટેમ્પો હાઈવે પર પલટી માર્યો હતો। પાડી નેશનલ હાઈવે નંબર 48 પર આજરોજ શનિવારના બપોરના 3 વાગ્યાના સુમારે પિકઅપ ટેમ્પો નંબર GJ15AV1779નો ચાલક કાપડનો જથ્થો ભરીને જઈ રહ્યો હતો, તે દરમિયાન પાછળથી આવતો આઈસર ટેમ્પો ચાલકે કાપડ ભરેલ પિકઅપ ટેમ્પોને ટક્કર મારતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા પલટી માર્યો હતો। ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને પિકઅપ ટેમ્પોને ક્રેન વડે સાઇડ પર કરી ટ્રાફિકને ખુલ્લો કરવામાં આવ્યો હતો, જોકે અકસ્માત કરેલ આઈસર ટેમ્પો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો। સદનસીબે ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો। વાપી નેશનલ હાઈવે નંબર 8 ઉપર આવેલ હોટલ આનંદની બાજુમાં પાણીના પાઇપલાઇનમાં ભંગાણ પડતા પાણી ફરી વળ્યું હતું। 40-50 ફૂટ ઉપર ઊંચો ફુવારો ઉડતા જોવા મળ્યા હતા, જેનો આસપાસથી પસાર થતા લોકોએ પોતાના મોબાઈલમાં વિડીયો કેદ કરતા જોવા મળ્યા હતા। તેમજ આ બાબતે વાપીના નગરપાલિકા તેમજ GIDCને જાણ થતાં 30 મિનિટ બાદ પાણીની પાઇપલાઇન બંધ કરવામાં આવી હતી। 30 મિનિટ સુધી પાણીની લાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણી વેડફાયું હતું। જોકે જળ એ જ જીવન કહેવાય છે, ત્યારે તંત્રની બેદરકારીને કારણે પાણીનો વેડફાટ અહીં જોવા મળ્યો હતો। પાણીનો ફુવારો હાઈવે પર ઉડતા કેટલાક વાહન ચાલકો પોતાનું વાહન ઊભી રાખી તે પાણી વડે વાહનોની સફાઈ કરતા નજરે પડ્યા હતા। સવારે 6 વાગ્યા સુધી કરફ્યુનો અમલ રહેશે।
राज्य सरकारे नवरात्रि ने कोविड 19 ना नियमों साथे छूट आपता गुजरातना छेवाड़ा गामडाओ सुधी खेलैयाओमां भारे आनंदनी लागणी जोवा मळी छे। दक्षिण गुजरातना वलसाड जिल्लाना पाडी अने उमरगाम तालुकाना गरबा क्लासमां सरकार द्वारा आपवामां आवेली छूटथी खेलैयाओना चेहरा पर भारे उत्साह जोवा मळ्यो हतो। तो कोविडना नियमोनुं पालन करी गरबानी मजा लेवा तेओ तत्पर छे। राज्य सरकारे शहेरी गरबा अने सोसायटीओमां गरबानी मंजूरी आपवामां आवी हती। तेमज शरद पूर्णिमा अने दुर्गापूजा विजयादशमी उत्सवने रात्रे 12 कलाके गरबा संपूर्ण बंद करवाना रहेशे होवानी मंजूरी आपवामां आवी हती अने रात्रिना 12 थी सवारे 6 वाग्या सुधी कर्फ्यूनो अमल रहेशे। लग्न प्रसंगमां 150ના બદલે હવે 400 વ્યક્તિઓની છૂટ તેમજ રેસ્ટોરન્ટને 75% ગ્રાહકોની ક્ષમતા સાથે છૂટછાટ આપવામાં આવી છે, જેને લઈ વલસાડ જિલ્લાના ખેલૈયાઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। વલસાડ તાલુકાના કલવાડા ગામે એકસાથે બે દીપડાઓ ગ્રામજનોને દેખાઈ દેતા ગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને ગામના રહેવાસીઓએ આ બાબતે વલસાડ વન વિભાગને જાણ કરતા વન વિભાગે પાંજરું ગોઠવ્યું છે। કલવાડા ગામના રહેવાસી મુકેશભાઈ પટેલ અને બે વ્યક્તિ કલવાડા ગામમાં બે દીપડાઓ ફરતા નજરે જોયા હતા। એકસાથે બે દીપડાઓ ગામમાં ફરતા જોયા બાદ લોકોનું ઘરમાંથી નીકળવું મુશ્કેલ બન્યું હતું, જેને લઈને ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો અને મુકેશભાઈ પટેલે આ અંગે સેગવા ગામના માજી સરપંચ અને ભાજપના કાર્યકર્તાને જાણ કરી હતી અને વન વિભાગને પણ જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમે સ્થળ તપાસ કરીને કલવાડા ગામના સીમાડે આવેલા ડુંગરિયાળ પહાડ ફળિયા નજીક દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે કલવાડા ગામ અને એની આજુબાજુના ગામોમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓ દેખાવાની ઘટના અવારનવાર બની છે, પરંતુ પ્રથમ વખત કલવાડા ગામમાં એક સાથે બે દીપડો દેખાવાથી કલવાડા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે। કેશ પટેલ છે, હું કલવાડાનો રહેવાસી છું અને કલવાડા ડુંગરિયા પાર ફરિયા ખાતે આજે 2-3 દિવસથી દીપડા નજરે પડતા ગામમાં ભયભીત ફેલાઈ ગઈ છે અને એ જાણ સુલેમનભાઈ શેખને કરતા એમણે ફરેસ્તરને જાણ કરી અને ફરેસ્તર ઘટના સ્થળે આવી નિરીક્ષણ કરી અને એ પાંજરું મંગાવી અને પાંજરા ગોઠવી અને દીપડાને પકડવાની તજવીદ હાથ ધરી છે। ફરેસ્તરનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભીલાવાડા બેંકની વાર્ષિક સાધારણ સભામાં ખેડૂતો એવા માફીનો ઠરાવ મંજૂર કરાયો। વીતેલા હિસાબી વર્ષમાં રૂપિયા 4.60 કરોડનો બેંકે નફો મેળવ્યો। બેંકમાં વાઇસ ચેરમેન તરીકે પારુલબેન દેસાઈ અને જનરલ મેનેજર વિજય દેસાઈને એમડી તરીકે બનેની નિમણૂક કરાઈ। સરદાર ભીલાડવાડા બેંકની 92મી વાર્ષિક સાધારણ સભા આજરોજ શનિવારના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલ ખાતે બેંકના ચેરમેન જીતેન્દ્રભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને મળી હતી। ભીલાડવાડા બેંકની વાર્ષિક સાધારણ સભામાં ખેડૂત દેવા માફીનો ઠરાવ મંજૂર કરાયો હતો, જેને આરબીઆઈ અને જિલ્લા રજિસ્ટ્રારની મંજૂરી લીધા બાદ ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે। તેમજ વીતેલા હિસાબી વર્ષમાં 4.60 કરોડનો બેંકે ચોખ્ખો નફો મેળવ્યો છે। તેમજ ભીલાવાડા બેંકમાં વાઇસ ચેરમેન તરીકે પારુલબેન દેસાઈ અને જનરલ મેનેજર એમડી પદ માટે વિજયભાઈ દેસાઈ બંનેની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં આજની વાર્ષિક સાધારણ સભામાં સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી। સભાની શરૂઆતમાં સેક્રેટરી હેમંત ભટ્ટે વાર્ષિક અહેવાલ વંચાણે લીધા હતા, જેને સર્વાનુમતે મંજૂર કરાયા હતા। બેંકના ચેરમેન જીતેન્દ્રભાઈ દેસાઈએ બેંકમાં વર્ષ દરમિયાન થયેલા પ્રગતિ અને નફા અંગેનો અહેવાલ નિવેદનમાં રજૂ કર્યો હતો। વાઇસ ચેરમેન તરીકે આજની વાર્ષિક સાધારણ સભા બહાલી આપતા બેંક ઓફ ડિરેક્ટરનો પારુલબેન દેસાઈએ આભાર વ્યક્ત કર્યો હતો। સભાસદોના પ્રશ્નમાં પાર્ટીના એક સભાસદ વિજયભાઈ દેસાઈએ બેંકના સભાસદોને ડિવિડન્ડ અને મૃત્યુ સહાય ચૂકવવા તથા ઘર બેઠા કેલેન્ડર મળી રહે જેની રજૂઆત સભામાં કરી હતી। આ વાર્ષિક સભામાં રૂપિયા 5 લાખનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો। આ સભામાં હર્ષદભાઈ દેસાઈ, અમિત દેસાઈ, ભરતભાઈ કે પટેલ,
कमलेश पटेल, फाल्गुनी भट्ट, हेमंत भगत, हेमंत देसाई, अजय भाई शाह वगैरह डिरेक्टरो तेमज को ऑफ डिरेक्टरो हाजरी आता जयरे आज की वार्षिक सभा में सभासदों की पाकी हाजरी जवा मिली थी। તારીખ 31/32/2019 ના રોજના જનરલ મેનેજરની નિમણૂક બાબતના સર્ક્યુલર અને વખતો વખતના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આ બાબત અંગેના સર્ક્યુલરને ધ્યાનમાં લેવાના રહેશે। આ બાબતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વખતો વખતના આદેશ ઓબ્જેક્ટ સૂચના અનુસાર વીએમની રચના અને કાર્યમાં ફેરફાર કરવાના રહેશે। અદાલત ખાતે સિવિલ એપ્લિકેશન નંબર 13215/1/1216/1350 દાખલ કરવામાં આવેલી હતી। તે સમયના ચેરમેન શ્રી અજયભાઈ શાહ, હર્ષદભાઈ દેસાઈ, હેમંતભાઈ ભગત તથા ડિરેક્ટર શ્રી કીર્તિભાઈ રાઠોડ દ્વારા ખેડૂતોના હાલમાં ચાલતી વન ટાઈમ સેટલમેન્ટ યોજના માટે સભાસદની અપૂરતી ગેરહાજરીના લીધે તમે ઠરાવ પાસ મંજૂર કરાવી જાય પણ સભાસદના હિતમાં જે એ લોકોને સ્મશાન માટેના જે પૈસા આપતા એ લોકોને એટલો લાભ તો મળવો જોઈએ ને। કવિ નહી જોઈએ, તમે વડીલ માણસ છો, છતાં બી આપણે જે કઈ તમારી લાગણી છે જે ડિવિડન્ડ ને લાગતી છે આભાર માનવા માટે દરખાસ્ત મૂકું છું। આજની વાર્ષિક સામાન્ય સભા શાંત વાતાવરણમાં લોકોને સહકારથી અમારા ડાયરેક્ટરો, સાથી ડાયરેક્ટરો, બોર્ડ ઓફ મેનેજરના સભ્યો બધા ભેગા રહી અને આજે સામાન્ય સભા સારી રીતે થઈ છે। એમાં બે મહત્ત્વના મુદ્દાઓ, જે ખેડૂતોનો પ્રશ્ન ઘણા વખતથી પેન્ડિંગ હતો એના માટે બોર્ડે આજે એજીએમમાં સર્વસંમતિથી પાસ કર્યું છે એમને માફી માટેની, અને એ જ રીતે ઘણા વખતથી જાત જામીનના જે ખાતેદારો 70 જેટલા જે હતા જેને ઘણા સમયથી એક બાકી હતું એ પણ આજે એને લોનના સામાન્ય સભાએ બહાલી આપી અને એ લોન માફીની મંજૂરી આપી। જે નવો હોદ્દો વાઇસ ચેરમેનનો જો હતો અને મેનેજિંગ ડિરેક્ટરનો એને પણ સર્વસંમતિથી આ સભામાં પાસ થયો। ફિટનેસ સંદેશથી ગુંજી ઉઠ્યા હતા। સવારે 6 વાગે ખાનવેલ 4 રસ્તાથી ચોવડા ગ્રાઉન્ડ સુધી 5 કિલોમીટરના દોડ શરૂ થઈ હતી। આ દોડમાં સ્થાનિક યુવા વિદ્યાર્થીઓ નાગરિકોએ ભાગ લીધો હતો। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસના ઉપલક્ષ્યમાં નહેરુ યુવા કેન્દ્ર, સેલવાસ અને જન નિર્માણ એનજીઓના સંયુક્ત ઉપક્રમે આ મેગા ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાનવેલના નિવાસી ઉપસમાર્તા આરડીસી ફરમાન બ્રહ્મા, ખાનવેલ સરપંચ મારિયાભાઈ, સ્પોર્ટ ડિપાર્ટમેન્ટમાં રમેશ પટેલ અને જન નિર્માણ એનજીઓના સંચાલક દીપક પ્રજાપતિએ લીલી ઝંડી બતાવી દોડ શરૂ કર્યું હતું। દોડવીરોએ આ બધા મહાનુભાવોના હસ્તે સહભાગીતા પ્રમાણપત્ર એનાયત કરાયું હતું। નહેરુ યુવા કેન્દ્રના ડિસ્ટ્રિક્ટ યુથ ઓફિસર મનસા કુમારીએ વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે જીવનમાં ફિટનેસના મહત્વ બતાવવા માટે આ ફિટ ઇન્ડિયા રનના આયોજન કરાયું। ફિટનેસ કા દોઝ અઢા ઘંટા રોજના મંત્ર બધા લોકોને અપનાવવું જોઈએ। હિરેન ગાવિત બચ્ચો કે લીધે યુવા કેન્દ્રની જે પ્રોગ્રામ રખા વો સહી તરીકે અચ્છા રખા હૈ, અચ્છા પ્રોગ્રામ હર સાલ મેં હોના ચાહીએ ઓર આર ડી સાહેબ બતાયા કે એસા પ્રોગ્રામ હુએ ઓર હમારી તરફથી જીતના હોય તો હમ બચ્ચો કે સાથ રહેંગે ઓર યુવા કે હમ ધન્યવાદ માનતે હૈ કે અચ્છા પ્રોગ્રામ હૈ, અચ્છા પ્રોગ્રામ હર સાલ મેં હોના ચાહીએ।
आज़ादी के 75 वर्ष पूरे होने के उपलक्ष्य में पूरे भारत में आज़ादी का अमृत महोत्सव मनाया जा रहा है, जिसके अंतर्गत आज पंडित दीनदयाल उपाध्याय की जन्म दिवस में हमने मेगा फिट इंडिया आयोजन किया है। आज के दिन हर भारतीय को फिटनेस के लिए प्रेरित करने के लिए ये फिट इंडिया मिशन, फिट इंडिया फ्रीडम रन और नेहरू युवा केंद्र द्वारा की गई एक पहल है। इस रन के माध्यम से हम सभी को ये संदेश देना चाहते हैं कि वह फिटनेस को अपने जीवन का हिस्सा बनाए और फिटनेस का डोज आधा घंटा रोज को अपना मंत्र बनाए। थैंक यू। वलसाड पोस्ट ऑफिस खाते जिला भाजप द्वारा वडाप्रधान मोदी जी ने संबोधित 1000 जेटला पत्रों लखी ने मोकलिया। वलसाड जिला भाजप द्वारा देशना वडाप्रधान नरेन्द्र मोदी जी ना जन्मदिवसना रोज थी 7 तारीख सुधी जिलाना तमाम तालुकाओं में भाजप द्वारा अलग अलग कार्यक्रमों आपवामां आवी रह्या छे, जेना भागरूपे आज रोज वलसाडना धारासभ्य भरतभाई पटेल, जिला पंचायतना सभ्यो, तालुका पंचायतना सभ्यो सहित तालुका भाजप होद्देदारों द्वारा वलसाड पोस्ट ऑफिस खाते देशना वडाप्रधान नरेन्द्रभाई मोदी ने संबोधीने 1000 થી વધુ પત્રો લખી પ્રધાનમંત્રીને મોકલવામાં આવ્યા હતા। દેશના વડાપ્રધાનનું આયુષ્ય લાંબુ થાય, તંદુરસ્ત રહે અને દેશની વધુમાં વધુ પ્રગતિ થાય તેવા પત્રો લખીને મોકલવામાં આવ્યા। સાથે આગામી દિવસોમાં વલસાડ તાલુકામાંથી 10000 થી વધુ પત્રો મોકલવામાં આવશે અને સાથે જિલ્લામાં ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવશે। આ કાર્યક્રમ નિમિત્તે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, લઘુમતી મોરચાના પ્રદેશ મંત્રી ઇલિયાસ મલેક, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ સભ્ય ધવલ પટેલ સહિતના કાર્યકર્તાઓ હાજર હતા। તાલુકા અને શહેર વટી જે આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના 71મા વર્ષના જન્મદિન 17 તારીખે ગયો છે, તેના સંદર્ભે 17 તારીખથી 7 તારીખ સુધી સેવા સપ્તાહ કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ। તેમાં આપણે પોસ્ટકાર્ડથી દરેક વ્યક્તિ, વલસાડ નહીં સમગ્ર દેશનો વ્યક્તિ નરેન્દ્ર મોદી સાહેબની તંદુરસ્તી સારી રહે તે માટે શુભેચ્છા પાઠવે છે અને વલસાડ જિલ્લામાંથી લગભગ અમે 10000 ઉપરાંત પોસ્ટકાર્ડથી શુભેચ્છા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને સ્વયંભૂ પોતાના હાથે લખીને શુભેચ્છા પાઠવી રહ્યા છીએ। આજે પણ અમે લગભગ 1000 ઉપર કામનું આજે પોસ્ટિંગ કરી રહ્યા છીએ। આવી રીતે રોજ મારા કાર્યકર્તા મિત્રો પોસ્ટ ઓફિસમાં આવીને નરેન્દ્ર મોદી સાહેબને શુભેચ્છા આપતો પત્ર લખી રહ્યા છે। આ પત્રમાં નરેન્દ્ર મોદી સાહેબનું આયુષ્ય, તંદુરસ્તી સારી રહે જેથી કરીને આપણે દેશને હજુને ઉચ્ચ શિખરે લઈ જાય અને લોકસેવામાં સતત એમને કામ કરવાની શક્તિ ભૃષ્ય આપે એવી આમાં શુભેચ્છા પાઠવેલી છે। આજે પણ તમે જોઈ રહ્યા છો અમેરિકામાં પણ આજે દેશના વડાપ્રધાન આપણે નરેન્દ્રભાઈ અમેરિકામાં છે। અમેરિકા વિશ્વમાં અમેરિકા મોટામાં મોટો દેશ છે અને અમેરિકામાં જે મોદી સાહેબને જે માન સન્માન મળી રહ્યું છે એ માન સન્માન આપણા દેશના નાગરિકોનું છે। એટલે આવા વ્યક્તિ આપણને મળ્યા છે તો એની તંદુરસ્તી સારી રહે, તેમના જન્મદિન નિમિત્તે અમે સૌ શુભેચ્છા પાઠવીએ છીએ। આભાર ભારત માતા। સમાચારના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચાર પર। પાટી ડીસીઓ શાળા ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ। વાપીના મોરાઈ તળાવ પાસે બે બાળકો રમતા રમતા અચાનક ડૂબી જતા સનસની। વલસાડના હાલરમાં આવેલ નિરન એપાર્ટમેન્ટમાં મીટરમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા દોડધામ, એપાર્ટમેન્ટમાં 10થી વધુ ઘરોના મીટરો બળીને ખાક। પાડી પ્રજાપતિ હોલ સામે હવે પર કાપડ ભરીને જતા પિકઅપ ટેમ્પોને આઈસર ટેમ્પો ચાલકે પાછળથી ટક્કર મારતા પલટી માર્યો। વાપી હાઈવે પર એક હોટલની બાજુમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ। તો આ હતા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર।